હમણાં તો એક દાદા ગીત ગાતા તાઓ ક્યુ ગીત ગાતા હતા હમણાં નો ધૂમ મચાયું ગીતે કે સોનું મેરી ડાર્લિંગ જાન મેરી જાને મન કા મેરા ભૂલ જાના તા તો રસોડામાંથી દાદી અવાજ કર્યો મારું નામ સોનું નહીં શાંતા હે સાહેબ ત્યારે કેવું પડે કે ખાટલે મોટી ખોટ એકે પાયો નહીં અને ઘરમાં જણ જાજા પણ એકે ડાયો નહીં ખાટલે મોટી ખોટ એકે પાયો નહીં ઘરમાં જણ જાજા પણ એકે ડાયો નહીં અરે હરીરસ પીધોય નહીં અને પાયો નહીં અને ગંગાજી લગી ગયો નાયો નહી આ સાહેબ જમાનામાં મારે તમને બધાને આનંદ કરાવવાનો છે આ પરિસ્થિતિ છે એક ભાઈ હાવ ઉદાસ બેઠા તા ને એની સામે ટેબલ ઉપર પેપ્સી સોડા પડી હતી હાવ સુનમું નતો જાણે એની દુનિયાનો લૂંટાઈ ગયો એવો થઈ ગયો તો હાવ તો એની ઘરવારી એવી આવીને સીધી પેપ્સી પી ગઈ અને પેપ્સીની બોટલ મૂકીને એના ઘરવાળાને કે હું આટલા બધા ઉદાસ થઈને બેઠા હોઉં એનો ઘરવારો કે આજે હવાના પોરમાં તારી આયરે માથાકૂટ થઈ રસ્તામાં ગયો તો કાર બગડી ગઈ કે ઓફિસે મોડું થયું ઈ કે ઓફિસે મોડો પહોંચ્યો તો બોસ આયરે માથાકૂટ થઈ આખો દિવસ મારો બકવાસ ગયો ઈ કે મેં નક્કી કર્યું કે સુસાઈડ કરી લેવું એ પેપસીની અંદર કે મેં ઝેર નાખી દીધું તું ઈ તું પી ગઈ પિબાઈના મોઢે ભીણો પછી તો આ હરખાણો હા એ ગામમાં તો એક મહારાજ રહ્યા ને કથા વાંચતા હતા એટલી સંગીતમય કથા વાંચતા હતા અને ભાવુક થઈને કહેતા હતા કે મૃત્યુ એક જ સત્ય છે ગામના દરેકે દરેક વ્યક્તિઓ એક દિવસ તો મરી જ જવાના હે તો એક જણો દાંત કાઢે તો એક જણા પૂછે તું દાંત કાં કાઢ કે હું તો બાર ગામ નો હું ને મરી ગયામાં તું મરી જાય સાહેબ આ પરિસ્થિતિ હેઓ અત્યારની આ હમણાં સાહેબ કોલેજમાં ભણાવતા હતા કોલેજમાં ભણાવતા હતા ને એમાં બારી પાસે વાંદરો આવ્યો વાંદરો આવ્યો ને તો જે બારીની બાજુમાં બેચમાં જે છોકરી બેઠી હતી ને એમાં એક છોકરીએ જોશથી કીધું સાહેબ તમારા ભાઈ આવ્યા હે તો સાહેબે એવો હોશિયારો એ કે બેટા હવે તો જમાનો મોડન છે તમે તમારે નામ લઈને બોલાવાય છોકરીની બોલતી બંધ કરી દીધી અને માણા મોબાઈલ થઈ ગયો હે ભાઈ અત્યારે મૂકતો નથી હાથમાંથી મોબાઈલ હો માણસો હોય ને એમાંથી સાહેબ એસી જણાના હાથમાં તમને મોબાઈલ જોવા મળશે વીસ જણાના હાથમાં મોબાઈલ નહીં હોય એસી જણાના હાથમાં મોબાઈલ હો આ એક છોકરો તો હાથમાં મોબાઈલ લઈ અને બાથરૂમમાં નાવા જાતો હતો તેને બાપાએ પૂછ્યું ક્યાં જાશ તો કે બાથરૂમમાં નાવા જાવું તો કે મોબાઈલ ક્યાં હેરે લઈ જાશ તો કે ડોલ ભરાઈ એટલી વાર શું કરવું માણાની ધીરજ હાવ તૂટી ગઈ હો એક ભાઈ ઓફિસે થી આવ્યા ઓફિસે થી આવ્યા ને તો ઘર ચોખ્ખું ચણાટો એકદમ ક્લીન તો એની ઘરવાળી ને કે શું વાત છે એ કે આજે કે ઘર આટલું બધું ક્લીન ચોખ્ખું ચણાટ છે એ કે તારું ફેસબુક અને વોટ્સઅપ બંધ હતું એની ઘરવાળી કે ના ના કે ચાર્જર મળતું નતું ને તો ચાર્જર ગોતતી હતી સાહેબ ચાર્જર ગોતવાના બાને ઘર સાફ થાય ગયો એવો સાહેબ અત્યારે માણા મોબાઈલ થઈ ગયો હોય હા એક ભાઈએ તો ફેસબુક ઉપર સ્ટેટસ ચડાવ્યું લખ્યું કે પંછી બનવું ઉડકે ફીરું મસ્ત ગગન મેં તો એની ઘરવારી એમાં કોમેન્ટ લખી કે ગગન ઉપરથી હેઠા આવો ને તો પાંચ કિલો બટેટા લેતા આવજો નહીં ભૂખે હોવું પડશે દેખાડો થઈ ગયો સાહેબ અત્યારે આપણે મોબાઈલની અંદર ફોટો પાડી છીએ એ જ્યાં સુધી ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચડતો નથી ને ત્યાં સુધી ફોટાને મોક્ષ નથી મળતો પેલી હજી પાંચ વસ્તુ આપણા બધા કીધે જોઈતી નથી હો કામ ક્રોધ મોહ લોભ અને અભિમાન તા બીજી પાંચ આવી ગઈ યુટ્યુબ વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ક્યાં જઈને હમણાં મોબાઈલ થઈ ગયો હમણાં તો એક જગ્યાએ મારો ડાયરો તો એ ડાયરો હતો ને સાજિંદાની અમારી વગાડવા વાળી ટીમ રહી હતી અને એ ગુજરાતની ધરતીની વાત કરી ગીરની સિંહના જંગલોની બધી વાત કરીને તેમાં મેં ઓલું સપા કરું ગાયો મારા બળદેવભાઈ નરેલાનું હાજનું સફા કરવું કે પંજા નાખતો આ વિયો સિંહ ડાલા હતો કાળ ઝાળ ડાડાડો હાલીયો દેતા ડુંગરા ડળંગ તા તો હાથી આમ ગારા ઝુંડો હાલી આપું ધીર માથે લાગી આ કાર કહેતા કરે ના બળંગ તા એક જણો આવ્યો મારી પાસે મને કે ગઢવીભાઈ આ સરસ મજાનું તમે સિંહનું સફા કરું ગાયું અત્યારે માણારિયા એ મોબાઈલ થઈ ગયા છે તો એકાદું કાંઈક મોબાઈલનું સફા કરા દેવું કંઈક સંભળાવો ને પછી મેં એને મારું જ લખેલું એક મોબાઈલનું સફા કરવું સંભળાવ્યું માણા કેવો થઈ ગયો અત્યારે કે હાથમાં મોબાઈલ વાળા માણસોના ટોળે ટોળા ઉઠ સાથે જોડે વાતું ના એ મોટા ગોળા અરે ફેસબુક વોટ્સઅપમાં આખો દીક કરે એ ચેટિંગ મનમાં એક જ ભાવ થઈ જાય જો ક્યાંક સેટિંગ અરે એડિટ કરેલા એના ગામને દેખાડે ફોટા નર નારી બે જણા મોટા ભાગે હોય ખોટા અરે આડી લાઈન વાળા બધા થઈ ગયા છે ઓનલાઈન મેસેજમાં પૂછે કેમ છો રિપ્લેમાં લખે ફાઇન આવક નહીં તોય કરાવે રિચાર્જ નેટનું આ ચંદ્રેશ વિન્વેષો કે ધ્યાન રાખજો પેટનું સાહેબ પેટનું ધ્યાન રાખજો નેટનું રાખો ને એના કરતા હા કેમ કે મેં તો એવા માણસો જોયા હે કે કાંઈ ઇન્કમ ન હોય ને એ પાછા નેટના રિચાર્જ કરાવીને બેઠા હોય હા એ નેટના રિચાર્જ કરાવીને બેઠા હોય અત્યારે એવો માળા મોબાઈલમાં થઈ ગયો હોય હા કેમકે કાંઈ પણ મૂકે કાંઈ પણ વસ્તુ લે ને લે સીધું ફેસબુક વોટ્સઅપ સ્ટેટસ રાખી જ દે અને દુઃખ ક્યારે થાય ખબર છે આપણે વોટ્સઅપની અંદર જે વ્યક્તિ માટે સ્ટેટસ રાખવું હોય અને એ વ્યક્તિ સ્ટેટસ ન જોવેને મારા હમો આંખોમાં જડઝડિયા આવી જાય હા અને મોટા ભાગનાનો માણસનો સમય રહ્યો ને એ બે જ વસ્તુમાં જાય છે ફેસબુક વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવામાં અને એ પાછું ચેક કરવામાં કોને કોને જોયું અને કેટલી એમાં લાઇક મળી અને કોપી માસ્ટરો એવા છે અને આ બધી ઉતાવળ છે એટલે માણ એવડી અત્યારે ઉતાવળ થઈ ગઈ ધીરજ ખૂટી ગઈ હે હાવ એમાં આવેલા ગુજરી જાયના કે બર્થ ડેના કાંઈ પણ આવેલા આપણે બધા ગ્રુપ બધાના જનરલી મિત્ર સર્કલના કંઈ કામ કરતા હોય એના ગ્રુપો હોય તો મારો ભાઈબંધ એના નાના ગુજરી ગયા ને તો અમારે ગ્રુપની અંદર મેસેજ આવ્યો અને પછી આપણે બધા જનરલી શું ઓમ શાંતિને બે હાથ જોડેલા ઓમ શાંતિને બે હાથ જોડેલા ઓમ શાંતિને બે હાથ જોડેલા તો મેં પછી એમાં ઓમ શાંતિ પણ ટી આઈ રહ્યો ને આઈની બદલે મારા કીધે બાજુમાં ઓ આવે ઓ દબાઈ ગયો તો ઓમ શાંતો થઈ ગયો પછી તો મને એમ થયું કે હવે ગમે એને આપણે મેસેજમાં ફેસબુકમાં કે ગમે એને રિપ્લાય આપવાને તો થોડીક ધીરજ રાખવી બહુ ઉતાવળ હારી નહીં અને માણસો જો માને નહીં તમે કદાચ ગમે એટલી સલાહ ઉદીઓ પણ એના ધૈર્યુ જ કરે આ બે જણા ફોર વ્હીલ લઈને જાતા હતા તો રસ્તામાં બોર્ડ આવ્યું બોર્ડમાં લખ્યું હતું કે આગળ રસ્તો નથી તો બે જણા એકબીજા સામું જોઈને વાતો કરવા માંડાય કે આગળ રસ્તો ન હોય એવું કહી દીધું થોડું બને એ કે બે ગયા આગળ આગળ ગયા તો ધરતીકંપ આવ્યો હોય છે તો જમીન હાઉ નોખી થઈ ગઈ હતી આગળ હાલી હગાઈને એવી જગ પરિસ્થિતિ જ નહોતી યુટર્ન મારીને પાછા આવ્યા યુટર્ન મારીને પાછા આવ્યા ને તો બોર્ડમાં હતું ને બોર્ડના પાછળના ભાગમાં પછી લખ્યું હતું કેમ હવે તો ખરેખર વિશ્વાસ આવ્યો ને કે આગળ ખરેખર રસ્તો નથી પણ ન માન્યો હા એક જણો તો ટ્રેનના ટોયલેટમાં ગયો તો ત્યાં સૂચના લખેલી હતી અત્યારે સ્વચ્છ ભારતનું આપણે અભિયાન ચાલુ છે એમાં લખેલું હતું કે પાનિકા ઇસ્તેમાલ જ્યાદા કરે તો ભળનો દીકરો ત્રણ ડબલા પી ગયો અક્કલ મઠાને તમે ક્યાં જઈને પહોંચો બે જણા રેલવે સ્ટેશન ઉપર ઊભા હતા એમાં ટીટીએ ટીટી એક જણા એની પાછળ અડધી કલાક સુધી ટીટીને ધોળાવી પછી પ્લેટફોર્મ પાસે એક જગ્યાએ ખૂણામાં રહ્યો ટીટીએ પકડી લીધો કે ટિકિટ તો કે આ રે ટિકિટ એ કે તારી પાસે ટિકિટ હતી તો તું ભાઈ હું કામ કે અડધી કલાકથી મને ધોળાવ કે એ કે મારી પાસે હતી પણ મારા ભાઈ બંધ પાસે નહોતી ને એને ભાગવાની વ્યવસ્થા કરી એક જણો હમણાં રેલવેના પૂછપરછ ડિપાર્ટમેન્ટમાં જઈને કે કે અહીંયા આટલામાં આજુબાજુમાં શમશાન ક્યાં શમશાન બાર એ બેઠો હતો ને એ કે શમશાનનું શું કામ હે તો કે ટ્રેનની રાહ જોઈ જોઈને મરી જાય એને બાળવા ક્યાં લઈ જવા એક જણો મને કહે કે કાલે કે આખી રાત કે નીંદર નો થયો મેં કીધું કાંઈ કે અરે કે એ કે બાર ગામ ગયો હતો ને એ કે તો મેં કીધું પણ નીંદર હું કામ નહોતું થાય મને કે ઉપલા બર્થમાં વારો આવ્યો તો ઉપલી સીટમાં મને ફાવે નહીં કે તો મેં કલામણા ઈ કે નીચે કોક આઈરે બદલાવી લેવાય મને કે કોની આયરે બદલાવું નીચે કોઈ હતું જ નહીં હવે આવા અકલ હોય એક છોકરો રહી એના દાદી ને કે દાદીમાં તમે શેરડી ખાઓ એના દાદીમાં કે ના ઈ કે થોડી કે નહીં ખાવી કે અને દાદીમાં કે ના એક ગંડેરીએ નહીં ખાવી કે ના કે કે તો આલ્યું કે મારી શેરડી રહી ને તમે હાચવો હું શેરીમાં મારા ભાઈ બંધ રમીને આવું આ કેવા હોશિયાર બાળકો હોય સાહેબ અત્યારના ભૂગા કાઢી નાખ્યો ડિજિટલ ઇન્ડિયાના બાળકો જે હોય છે હા એક છોકરો એના પપ્પાને કે પપ્પા એક અને એક કેટલા થાય તેનો બાપ કે નાલાયક એક અને એક કેટલા થાય એટલી તને ખબર નથી પડતી બુદ્ધિ વગરના જા કેલ્ક્યુલેટર લેતો આવ હમણાં તને ગણીને કહું સાહેબ ક્યારે કહેવું પડે ઓ કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા એ છોકરો એના પપ્પા કહેરા જે એના બાપ કે ઈ કે જા ઈ કે બાજુવાળા બાજુવારા કે મગનભાઈ રહ્યા ને ઈ કે કે એની ત્યાંથી ઈ કે હે ને ઈ કે છાપુ લેતો આવ તેના બાપને કે ઈ કે એને ખબર ન પડે એવી રીતે આવું ને હવે આ નાનપણથી જ ગોઠવવાની મૂર્તિ મગજમાં આવી જાય તો આને ક્યાં જઈને સાહેબ આપણે એક ભાઈ એના છોકરાને જાય કે બાજુવાળાની હતી કે બામની ડબ્બી લેતો આવો ઓલો ગયો આવ્યો ફટાફટી કે એ કે પપ્પા એને બામ દેવાની ના પાડી દીધી એનો બાપ કે માનવતા જેવું કાંઈ રહ્યું જ નથી પેલો હગો પાડોશી હોય પણ કાંઈ માનવતા રહી નથી માનવતા મરી ગઈ છે જાય કે આપણી કબાટમાંથી ડબી રહીને એ કાઢી લે હવે આ ભડના દીકરા ઉરિયા એને પોતાની વસ્તુ વાપરવી નથી અને બાજુવાળાની વસ્તુ વાપરી નાખવી આ એક નાનકડો છોકરો રહ્યો ને એના બાજુવાળાને ગયો એ કે આંટી કાતર આપો ને કાતર છે તમારે તો કે કાતર તો હોય ને એ કે તમારી ઘરે કાતર નથી તો કે એનાથી પતરા થોડા કપાય હવે આ બાજુવાળાની કાતર પતરા કાપવામાં વાપરે ટાળી દેવ બધાય ની વસ્તુ રહીને એક ભાઈ એના પાડોશી બાંધવા ગયા ઈ કે તમારો તો કાંઈ છોકરો હે ઈ કેવડું નુકસાન કરે હે ઈ કે અમારું ઈ કે ટીવી ફોડી નાખ્યું એનો બાપ કે એ તો ગાંડો હે ઈ કે અરે કે ગાંડો હોય તો તમારું ટીવી ફોડવું જોઈએ તો કે એટલો બધો ગાંડો નથી હોય પોતાના બાળકો બધાને વાલા હોય નુકસાની બીજા નિયાત કરે તમે માર્ક કરજો કોકની ત્યાં જાય એટલે પછી જ્યાં ગયા હોય એ લોકોના જીવ અધર થઈ જાય સાહેબ હમણાં છોકરાઓને ભણાવતા હતા પ્રયોગ કરાવતા હતા પાણીનો ગ્લાસ લીધો સાહેબ એમાં આંગળી બોરી આંગળી બોરીને આંગળી આમ અધર કરી એટલે પાણીનું ટીપું આમ હેઠે પડ્યું સાહેબે છોકરાઓને પૂછ્યું કે આ શું છે એવું તો છોકરો કે સાહેબ એ છે ટીપું તો કે વેરી ગુડ આજે તમે ટીપુ વિશે ભણ્યા આવતીકાલે આપણે સુલતાન વિશે ભણશું આમ ટીપુ સુલતાન વિશે પાઠ સમજાવે ભણાવે આ પછી પ્રજા કેવી થાય સાહેબ સોટી વાગે સમસમ તો વિધિ આવે રમરમ જેને જેને છોકરાઓએ માસ્તરોના માર ખાધા હે ને સાહેબ એ હોશિયાર જ થયા હે પણ અત્યારના તો છોકરા વેવા ને પાછા સાહેબ એવા સાહેબ પાછા ભણાવતા હોય કે વ્યસન એ કોઈ સારું નહીં છોકરાઓને કહેતા કે વ્યસન ન કરતા એ કોઈ સિગરેટ ન પીતા ફાકી ન ખાતા પાછા રિસેસમાં એ જ છોકરાઓને તમાકુ ફાકીને સિગરેટ લેવા મોકલતા હોય અને છોકરાઓ પાછા અઘરા એ સાહેબ ની ફાંકી લેવા જાય આવે ને પાછા બબેદાણા પોતે મૂકતા આવે મોઢાપા આ એક જણો હક પણ એનું જોવા ગયા તો ન્યા ગયા ને એટલે એટલે પૂછ્યું કે તમારા છોકરાને કઈ વ્યસન છે તો કે ના વ્યસન કાંઈ નથી હોય કે એ પાન ફાકી કાંઈ ખાતો નથી કે તો સારું એ હક પણ નક્કી થયું પછી થોડાક દિવસ પછી ક્યાંક બજારમાં ગયા એનો કોઈક ઓળખીતો હક પણ કર્યો હતો ને તો જોઈ ગયો તો છોકરો રહ્યો ને એ બજારમાં સિગરેટ પીતો હતો પાનની દુકાને અલે ઓલાય કીધું લે તું હક પણ નક્કી કરવા ત્યારે કહેતો હતો કે કોઈ જાતનું વ્યસન નથી તો કે હું મારા પોતાના પૈસે કાંઈ પીતો નથી બીજા કોઈક પીરો પી લઉં હમણાં તો જેલર સાહેબે એક કેદીને કીધું કે આવતીકાલ સવારે પાંચ વાગે તને ફાંસી આપવામાં આવશે તો કેદી દાંત કાઢ્યો તો જેલર સાહેબ કે દાંત હું કામ કાઢે શીખે તો કે હું તો આઠ વાગે ઉઠું હું હા હમણાં જેલર સાહેબે એક જણાને કેદીને કીધું કે આ બધાય કેદીઓ રહ્યા તારી આજુબાજુમાં જે હે એ બધાયને કોક ને કોક એના હગાવાલા એ કે મળવા આવતા હોય છે તો તારે કોઈ હગા નથી કે તને કોઈ મળવા નથી આવતું બોલો કે મારા બધાય હગા અહીંયા જ છે આખો ઘાણો દાજેલો હતો હા જજ સાહેબે આરોપીને ફાંસી થઈ ને એટલે જજ સાહેબે એને પૂછ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી ઓલો કે છોડી મૂકો હવે એમ ઈચ્છા નથી ખાવું પીવું હોય તો ઈ તને કોઈને મળવું હોય પરિવારના સભ્યોને હા જેલ હમણાં હાવ નિમાણા થઈને બેઠા હતા એટલે કોકે પૂછ્યું કે આટલા બધા કેમ નિમાણા થઈને બેઠા હોય ઈ કે અરે ઈ કે હમણાં હે ને કે તહેવાર હતો ને એ કે તો કે જેલના બધા કેદીઓ પાસે એ કે અમે રામાયણનું પાત્ર એ કે નાટક કરાવ્યું હતું એ કે એ તો સારી વાત કહેવાય ધાર્મિક પ્રવૃત્તિ તમે કહી રહી કે તો આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા એ કે અરે કે ઉદાસ જ થઈ જાય ને એ કે એક કેદી રહ્યો ને એને અમે હનુમાન બનાવ્યો હતો એ જડીબૂટી લેવા ગયો હજી નથી આવ્યો હજી બધે કીધું હવે એ આવે હા અમારો ગયા વખતે હાથમાઠમમાં ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ સાથે અમારો રાજકોટની જ મધ્યસ્થ જેલની અંદર કાર્યક્રમ હતો હેમંતભાઈના સરસ મજાના ભજનો અને મારો હાસ્ય દરબાર એટલે પૂરું થયું બધા કેદીઓની હતા અમે બધે મળતા હતા તો એક જણો મને કહી કે તમારા જેવા અહીંયા હોય તો કે ટાઈમ ફટાફટ વયો જાય ભાઈ તમે અહીંયા જુઓ તો અમે બહાર હારા અમને ગોટે ચડાવી હા હમણાં તો અદાલતમાં જજ સાહેબે પોલીસવાળાને કીધું કે આરોપી નશામાં હૈ કે એની સાબિતી શું છે તો પોલીસવાળા કે સાહેબ એ ડ્રાઈવર આયરે માથાકૂટ કરતો હતો તો કી કે ડ્રાઈવર આયરે માથાકૂટ કરે કે એમાં થોડું સાબિત થાય કે નશામાં હતો પોલીસવાળા સાહેબ કે સાંભળો તો ખરા પણ ત્યાં ડ્રાઈવર જ નહોતો હવે ખાલી ગાડી ઉભી એની આયરે બથોડા લેતો તો કેટલો પી ગયો છે આ એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે પાન ખાઈ અહીં કોઈ થૂંકવું નહીં એક જણો તોય થૂકે એટલે કે ભલા માણા યાર અહીંયા બોર્ડ માર્યું છે કે પાન ખાઈને થૂંકવાની મનાયે તોય તું થૂકસ ઓલો કે પણ હું તો એમને થૂકું હવે મરી ગયા એમને પણ માણસો ન માને આપણા દેશની અંદર જે વસ્તુની ના પાડું વધુ કરે એક ભાઈબંધ ને એના પરિવાર સાથે કંઈક મુંબઈ મુંબઈ ફરવા ગયા છે ત્યાં એટલે ફરીને આવ્યો ને એટલે એના બીજા ભાઈબંધી કીધું કેવી રહી કે તારા ફેમિલી સાથે કે મુંબઈ ફરવા ગયો હતી કે ટ્રીપ કેવી રહી અરે કે નો થવાની ઘટના થઈ હો કે કાંઈ કે ન થવાની શું ઘટના થઈ અરે કે મુંબઈ અમે ગયા એટલે મારા બાપાએ મને કીધું કે આમ જો દીકરા મુંબઈની અંદર ઘણા બધા ફરવાના સ્થળો છે તું બધી જગ્યાએ આરામથી ફરવા જાજે પણ ડાન્સ બારમાં ન જાતો એટલે કે હવે આપણને તો જે ના પાડે એ તો આપણે પહેલાં કરી તો કે ડાન્સ બારમાં ગયો તો ન્યા ન થવાની ઘટના હતી ઓલો કે શું હતું તો કે ન્યા મારા બાપા જ હતા ત્યારે ઓલાએ કીધું કે હું તો તારા બાપાને બ્લેક એન્ડ વ્હાઈટ સમજતો હતો પણ આ તો રંગીલા નીકળા ભાઈ કોણ કહેતા હે કે બુઢે ઈશ્ક કરતે અરે ઈશ્ક તો કરતે પણ પ્રેમની વ્યાખ્યા બદલાતી જાય ઉંમર સાથે જેમ જેમ પતું જાય ને સાહેબ પછી પેલા શું હોય પેલા આમ તો સાચું પ્રેમની વ્યાખ્યા શું છે પેલા સૌંદર્ય સાથે પ્રેમ થાય પછી સાહેબ જીવનમાં પ્રેમનું સૌંદર્ય હોય છે લગ્ન આપણી લગ્ન એવી ઘટના છે કે એક બે વ્યક્તિને એકી સાથે વૃદ્ધ થવાની ઘટના એટલે લગ્ન પણ લાકડાના લાડવા જેવા ને લગ્ન ખાય એ પછતાય અને ન ખાય એ પસ્તાય સૌથી જ આજુ કદાચ હાસ્ય મળતું હોય ને તો એ દાંપત્ય જીવનમાંથી હા તમે જોજો લા જેટલા જુવાનિયા કુંવારા હોય ને એ પછી આમ ક્યાંક લગ્ન કુટુંબમાં નજીકમાં હોય પ્રસંગ હોય એટલે એ તન તન ચાર ચાર જોડી કપડાઓ દાંડિયા રાસના અલગ ને ફૂલેકાના અલગ ને જાનમાં અલગ ને વરી પાછા વિદાય ટાણા બદલાવશું અને પૈણેલા પછી કાંઈ માહિતમ ન હોય ભાઈ એ તો પછી ચાલુ નોકરી ક્યાંક જમવાનું આમંત્રણ હોય ને એટલે ઓલા શું કરે આપણે કુંવાર હોય ત્યારે તો બધા બેગમાં અલગ અલગ પેક કપડાં કરતા હોય પૈણેલાને તો પછી કાંઈ નહીં કબાટ ખોલે જે હામું આવે પણ ફેશન આવી ગઈ અને દેખા દેખી એકબીજાને દેખાડવાનું એક બેન દુકાને ગયા ન્યા દઈ ને એવી હાડી આપો ને કે જે હાડી જોઈને એ કે હે ને મારી જેઠાણી રહીને એ બરી જાય આમ હરગી ઉઠે એ કે એવી એક હતી અને ઈ હમણાં તમારા જેઠાણી લઈ ગયા એક જણો એના ભાઈબંધ પાસે આવ્યો ભાઈ બંધ કી કે કાં ઉદાસ હો ઈ કે ઈ કે મારી ઘરવાળી હે ને કે કાલે કે દસ હજાર રૂપિયાનો ડ્રેસ લેવરા એમાં ઉદાસ શું થઈ ગયો ઈ કે લઈ દીધો ઈ કે લેવરાયો નહીં ડ્રેસ પ્રિન્ટ આજે કે તારી ઘરે બે ગઈ છે આવી હમણાં મારે રેસકો ને હું મોર્નિંગમાં વોક કરવા જાતો હતો રાજકોટમાં અમારે રેસકો છે તો જાતું હતું ને તને આ બગીચો અને બાકડામાં તો બે બહેનો તમે દ્રશ્ય જોયું એક બેન બેવા જતા હતા તો બીજી બાઈ હે ને રૂમાલથી એમ બાકડો સાફ કરી દીધો પછી ઓલી બાઈ બેઠી એટલે મને એમ થયું કે વાહ સાડી પહેરેલી બે બહેનો હતી મેં કીધું કેવું પડ્યો મેં કીધું તમારા બેન છે મને કે ના ના મારા જેઠાણી છે મેં કીધું ઓ હો હો તમારા જેઠાણી છે તો કે હા મેં કીધું તમારા જેઠાણીને આટલું બધું માન આપો હો કે બાકડા ઉપર બેહવા જતા હતા ને તમે સાફ કરી દીધો પછી તો કે માન બાન કાંઈ નથી એને જે હાડી પહેરીને એ હાડી મારી છે અને લાગો ને જો વસ્તુ લઈ જાય ને પછી દેવા ન આવે એક ભાઈની ઘરે હું ગયો ને તો આડેધોડ ચોપડા પડ્યા હતા હો એટલા બધા પુસ્તકો તો હાવ પણ આડેધોડ પડ્યા હતા મેં કીધું ભલા માણા આ આટલા બધા ચોપડા હે હાવ અસ્ત વ્યસ્ત પૈડા હે અને કબાટમાં સારી રીતના ગોઠવતા હોય તો મને કે એ કે ચોપડા કોકના માગીને લેવાય કબાડ થોડો લેવાય અને જેટલા જો પુસ્તક પ્રેમીઓ હોય ને એ બધાને અનુભવ જ છે કોક મિત્રો દે ને એટલે પુસ્તક લઈ જાય પછી કે પાછું આપી દે પાછું માગીને પછી આપણને કે લે હજી કોઈ દઈ નથી ગયું તું કાંઈ પાછું દઈ જાય એમ છો પણ સાહેબ અત્યારની જે વાસ્તવિકતા પરિસ્થિતિ છે નાના મોટા જે સ્ત્રીઓ સ્ત્રીઓના ઝઘડા સાસુ વહુના ઝઘડા છેલ્લે એક નાનકડી વાત કહીને મારે મારી વાણીને વિરામ આપવો છે એક જગ્યાએ લેડીઝ ક્લબમાં મારો કાર્યક્રમ એટલે સાસુ વહુની દીકરીની સામાજિક હાસ્યની સાથે ઘણી બધી મેં સાહિત્યની વાતો કરી એ પ્રોગ્રામ પૂરો થયો પછી એક બેન મને મળવા માટે આવ્યા મને કે ગઢવીભાઈ અત્યારની વહુઓ રહીને એ બધી બહુ હારી હોય છે પણ હાહુઓ રહીને એ બધી બહુ માથાભારે હોય છે એટલે મને સાચી વાત છે બેન વહુ બધી બહુ સારી હોય છે હાહુઓ જ માથા ભારે હોય છે મને કે પતિ પત્ની વચ્ચે સરસ મજાનો પ્રેમ હોય પણ હાહુઓ રહીને એ દિવાળી મૂકી અને બે માણાના જીવનમાં ભડકો કરતી હોય છે મેં કીધું સાચી વાત છે બેન હાહુઓ રહીને એ જ મેં કીધું પતિ પત્નીના ઝઘડાનું મૂળ હોય છે પછી મેં બેનને પ્રશ્ન કર્યો મેં કીધું બેન તમારે કોઈ ભાઈ છે મને કા છે ને મારે મારાથી મોટો ભાઈ છે મેં કદાચના લગ્ન થઈ ગયા છે મને હા એ કે મારા ભાઈના લગ્ન થી થઈ ગયા મેં કીધું તો તો તમારા મમ્મી તમારા ભાભીને હેરાન કરતા હશે ને સાહેબ આવું સરસ મજાનું જીવન છે પૈસા કરતા પરિવારને મહત્વ આપજો કેમ કે માણસ રહ્યું ને માણસને માણસની આઈરે ફાવતું નથી અને માણસ વગર હાલતું નથી પરિવારનો પ્રેમ મળશે પરિવારની સાથે રહેશો તો કદાચ આકસ્મિક ગમે એવી મોટી મુસીબત આવશે તો એને આપણે બધા સરળતાથી એનો સામનો કરી શકશું આપ બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય હિન્દ